આજે ફાધર્સ ડે છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે આ દિવસની વિશ્વભરમાં ઉજવણી થતી હોય છે. ત્યારે પોરબંદરની એક વિદ્યાર્થીનીએ ફાધર્સ ડે નિમિત્તે સરસ ચિત્ર બનાવી પોતાના પિતાને ભેટ આપ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે આજે ફાધર્સ ડે છે ત્યારે પોરબંદરની વિદ્યાર્થીની અને જ્યુબિલી વિસ્તારમાં રહેતી કુમારી પ્રિયંકા રાજેન્દ્ર મહેતાએ ફાધર્સ ડે નિમિત્તે કાર્ટૂન ડ્રોઈંગ બનાવીને પોતાના પિતાને ગિફ્ટ આપી હતી, તેમજ દરેક ફાધર્સને શુભેચ્છા પાઠવી હતી. તથા કોરોનામાં જે બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે એમને આ ડ્રોઈંગ અર્પણ કર્યું છે અને એ સંદેશો આપ્યો છે કે એમના પિતા ગમે ત્યાં હોય પણ તેમની સાથે જ છે અને ડાયરેક્ટ તેમજ ઇનડાયરેક્ટ રીતે તેમના આશીર્વચન તમારા ઉપર છે. વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે ડ્રોઈંગમાં મારા પિતા મને સાયકલ ચલાવતા શીખડાવે છે, તે ઉપરાંત પિતા સાથે દીકરીનું ચિત્ર બનાવ્યું છે. પ્રિયંકા અવારનવાર અલગ અલગ વિષય પર આકર્ષક ચિત્રોનું નિર્માણ કરે છે અને તેના માતા પિતા પણ તેના આ શોખને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે. હું પ્રિયંકા રાજેન્દ્ર મહેતા કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં અભ્યાસ કરું છું. મને નાનપણથી મ્યુઝિક અને ડ્રોઈંગનો બહુ જ શોખ રહ્યો, તો ફાધર્સ ડેના નિમિત્તે મેં મારા પપ્પાને એક સ્પેશિયલ ગિફ્ટ આપવા માટે એમના માટે એક ડ્રોઈંગ બનાવ્યું. જે ડ્રોઈંગમાં મેં દેખાડ્યું છે, પપ્પા મને સાયકલ શીખવાડે છે, ઘણી બધી એક્ટિવિટીઝ પણ પપ્પા મને કરાવે છે અને હાલની સ્થિતિને નિમિત્તે ઘણા બચ્ચાઓએ તેના પેરેન્ટ્સ અને પપ્પાને લોસ કર્યા છે, તો એના માટે બસ એટલું જ કહેવા માંગુ છું કે એમના પપ્પા જ્યાં પણ હશે એમની સાથે જ હશે અને એ લોકોને બ્લેસ કરતા હશે. પોરબંદરની આ વિદ્યાર્થીનીએ ફાધર્સ ડે નિમિત્તે પોતાના પિતાને ડ્રોઈંગ ભેટ કરી અને અનેક બાળકોને પ્રેરણા આપી છે. ત્યારે તેના પરિવારજનો સહિત ના હોય દીકરીનું આ કાર્ય બિરદાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.